केंद्रीय मंत्री परशोत्तमभाई रूपालाए जणाव्युं हतुं के देशना वडाप्रधान नरेन्द्रभाई मोदीना दिशा निर्देश अनुसार केन्द्र ने राज्यनी अन्य सरकारों साथे मळीने टीम इंडिया तरीके काम करे तो देश विकासनी नवी ऊंचाई हासिल करशे। आ टीम में 14 जेटला विविध राज्यना मंत्रीओनी साथे सचिव अधिकारीओए पण भाग लीधो छे। विविध योजना अंगेनी माहिती मार्गदर्शन फ्लेगशिप योजनानुं प्रदर्शन रजूआत प्रेजेंटेशनना माध्यम द्वारा रजू कराया हता। समीक्षा करीने पशुपालन डेरी अने मत्स्य उद्योग क्षेत्र में नवा सुधारा कराशे ते मंत्री रूपालाए जणाव्युं हतुं। रूपालाए जणाव्युं हतुं के मत्स्य उद्योग पशुपालन डेरी मंत्रालय द्वारा विविध योजनाओना समस्याओनी साथे देशना अन्य राज्योनी आगवी कुशळतानुं अमलीकरण जो टेक्नोलॉजीना माध्यम थकी करवामां आवे तो वधु विकास साधी शकाय तेवो दृढ विश्वास मंत्रीश्रीए रूपालाए व्यक्त कर्यो हतो। राज्यकक्षाना मंत्री जीतुभाई चौधरीए प्रसंगोचित उद्बोधन करता जणाव्युं हतुं के विश्वनी सौथी ऊंची प्रतिमा स्टेच्यू ऑफ यूनिटी एकतानगर खाते एक दिवसीय पशुपालन डेरी मत्स्य उद्योग समर मीट योजीने एक आगवी पहल करी छे। देशना यशस्वी वडाप्रधान नरेन्द्रभाई मोदीना नेतृत्वमां देश अनेक विविध क्षेत्रमां विकास साध्यो होवानुं जणाव्युं हतुं। देशने आजादी आपवामां सरदार वल्लभभाई पटेलनो महत्वपूर्ण फाळो रह्यो छे। ખેડા જિલ્લાના ખેડૂતોને અન્યાય થયો ત્યારે આ ખેડૂતોએ વલ્લભભાઈ પટેલને રજૂઆત કરી હતી ત્યારે સરદાર વલ્લભભાઈની આગવી સૂઝબૂઝના લીધે અંતે ખેડૂતોને ન્યાય મળ્યો હતો। રાજ્યના માછીમારોની પાકિસ્તાન દ્વારા બોટ ઝડપી પાડવાથી ઘણા માછીમારોની રોજગારી બંધ થઈ ગઈ હતી। રાજ્ય સરકાર દ્વારા તેવા પરિવારોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવી રહી હોવાનું મંત્રી ચૌધરીએ વધુમાં ઉમેર્યું હતું। ગુજરાત રાજ્ય સૌથી વધુ દરિયા કિનારો ધરાવે છે। 31 જેટલા ફિશ લેન્ડિંગ સેન્ટરોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે। 8 જેટલા ફિશ લેન્ડિંગ સેન્ટરો શરૂ કરાયા હોવાનું મંત્રી ચૌધરીએ જણાવ્યું હતું। કોન્ફરન્સ દરમિયાન ખેડૂતના ઘર આંગણે ગુણવત્તાયુક્ત સેવાની ખાતરી કરવી પશુપાલન મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે પ્રોત્સાહન આપવું કિસાન ક્રેડિટ કાર્ડની યોજનાને મજબૂતી જેવા વિષયો પર પ્રેઝન્ટેશન થકી વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તદુપરાંત પશુધન અને મત્સ્યપાલન ક્ષેત્રની નીતિઓ કાર્યક્રમ યોજનાઓના ગ્રાઉન્ડ લેવલ પર તેમના વધુ સારા અને અસરકારક અમલીકરણ માટે તેમજ આઉટ ઓફ બોક્સ સોલ્યુશન નવીનતાઓ સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગ સાહસિકતા વિકાસના વિવિધ પાસાઓ પર પ્રેઝન્ટેશન ચર્ચા અને આદાન પ્રદાન કર્યું હતું। આ કાર્યક્રમ અગાઉ કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા ઉપસ્થિત મહાનુભાવો ટેન્ટ સિટી 2 ખાતે ગૌપૂજન પણ કર્યું હતું। ભારત સરકારના અમારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના દિશા નિર્દેશ પ્રમાણે દેશની સરકાર અને રાજ્યની સરકારો બધા સાથે મળીને ટીમ ઇન્ડિયા તરીકે કામ કરે એ જે દ્રષ્ટિકોણ છે આપણા પ્રધાનમંત્રીશ્રીનો એને ધરતી ઉપર ઉતારવાના ભાગરૂપે અમારા વિભાગ દ્વારા ફિશરીઝ અને એનિમલ હસ્બન્ડરી અને ડેરી વિભાગ ભારત સરકાર દ્વારા દેશના રાજ્યોના ફિશરીઝ મંત્રીઓ અને એનિમલ હસ્બન્ડરી અને ડેરી મંત્રીઓને અહીંયા આમંત્રીને આપણા કૃષિ વિભાગની એક પરંપરા છે જેમાં રવિ સંમેલન અને ખરીફ સંમેલન એ પ્રકારે સ્ટેક હોલ્ડરોને બોલાવીને રાજ્ય સરકારો સાથે ખરીફ પાક અને રવિ પાકની તૈયારીઓનું આયોજન થતું હોય છે એ પ્રમાણે આ વિભાગોને લગતી વિગતો યોજનાઓ સમસ્યાઓ એની સ્ટેક હોલ્ડર સાથે સમીક્ષા કરવાના આશય સાથે રાજ્ય સરકારના પ્રતિનિધિઓને અધિકારીઓને અમારા વિભાગના સંપૂર્ણ અધિકારીઓ અમારા રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ સહિત એક પરંપરા નવી શરૂ કરવાના ભાગરૂપે આજે પહેલી બેઠક સરદાર સાહેબના એક શ્રેષ્ઠ એક ભારત શ્રેષ્ઠ ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે એમના ચરણોમાં આ બેઠકનું કેવડિયા કોલોની ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। મને કહેતા ખૂબ ખુશી થાય છે 14 જેટલા રાજ્યના માનનીય મંત્રીશ્રીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા એમાં મુખ્યત્વે ઉત્તર પ્રદેશમાંથી 2 મંત્રીશ્રીઓ પધાર્યા છે કર્ણાટક તમિલનાડુ સિક્કિમ અને હરિયાણા વગેરે બધા જ રાજ્યના કેબિનેટ મંત્રીશ્રીઓ અહીંયા આવ્યા છે એમના અધિકારીશ્રીઓ પણ આવ્યા છે અમારા બંને સચિવશ્રીઓ પણ અહીંયા
આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે. અમારા જોઈન્ટ સેક્રેટરીશ્રીઓ પણ અહીંયા ઉપસ્થિત છે, ડિરેક્ટરશ્રીઓ પણ અહીંયા ઉપસ્થિત છે, અને વિભાગ તરફથી બધી જ યોજનાઓ અંગેનું માર્ગદર્શન, અમારી ફ્લેગશિપ યોજનાઓનું પ્રદર્શન, એમને રજૂઆતો પ્રેઝન્ટેશન દ્વારા પણ કરી છે. અને હવે રાજ્યના મંત્રીશ્રીઓ પણ પોતાના રાજ્યની વિગતો અને પ્રશ્નોની રજૂઆતો અહીંયા કરી રહ્યા છે. આજે સમગ્ર ભારત દેશ અને સમગ્ર રાજ્યમાંથી અમારા ફિશરીઝ અને પશુપાલન વિભાગના બધા જ મંત્રીશ્રીઓ, સચિવો, સેક્રેટરીઓ અહીં ઉપસ્થિત રહ્યા છે. ત્યારે ભારત આપણા ગુજરાતના આમ તો પનોતા પુત્ર કહેવાય અને ભારત સરકારના કેબિનેટ મિનિસ્ટર પરસોત્તમ રૂપાલા સાહેબના નેતૃત્વમાં આખા ભારત દેશમાંથી 14 જેટલા રાજ્યોમાંથી અમારા મંત્રીશ્રીઓ આવેલા છે. એનાથી ગુજરાતની વાત કરું તો ગુજરાત અત્યારે સૌથી વધારે ફિશરીઝનો બેનિફિટ લઈ રહ્યો છે. સમગ્ર 1600 કિલોમીટરનો જે દરિયો છે, 1600 કિલોમીટરના દરિયાની અંદર અત્યારે બંદરો છે, બંદરની સાથે FLC ફિશ લેન્ડિંગ સેન્ટરો. અત્યારે જ અમે ગુજરાતની અંદર 31 જેટલા ફિશ લેન્ડ સેન્ટરોને અમે સિદ્ધાંતિક મંજૂરી આપી છે અને અત્યારે અમારા 8 જેટલા ફિશ લેન્ડિંગ સેન્ટર શરૂ થઈ રહ્યા છે. નવા 31ને અમે સિદ્ધાંતિક મંજૂરી આપી છે. ખૂબ ઝડપથી ભારત સરકારનો પૂરેપૂરો અમને સહકાર છે. અને ખાસ કરી તમે જે અત્યારે રૂપાલા સાહેબને પૂછ્યું કે ફિશ દરિયામાંથી મળે છે પણ ઇનલેન્ડ એટલે તળાવો, મોટા આપણા સરોવર છે એમાં હેચરીઓ દ્વારા અલગ અલગ સરકારને, એમાં પણ ખાસ કરીને જે ટ્રાઇબલ વિસ્તાર છે SC ST ને પણ એનો બેનિફિટ આપીને, જે પ્રમાણે ઝીંગા ઉછેર હોય તો ભામરા પાણીમાં ત્યાં પણ એ લોકોને 5 હેક્ટર સુધી જગ્યા આપીને એ લોકો એ ધંધો કરી શકે અને ગુજરાતનો ગ્રોથ વધી શકે. અને ખાસ કરીને ભારત દેશથી જે વિદેશમાં આપણે ફીસ મોકલાવે છે એનો ટર્નઓવર સૌથી વધારેમાં વધારે ગુજરાતમાં થાય એ ગુજરાત સરકાર અને આદરણીય ગુજરાતના મુખ્યમંત્રી અને ભારત દેશના વડાપ્રધાન જે સતત પ્રયત્નશીલ છે. અને સરકારે વર્ષો પહેલાં પછી વિભાગ પશુપાલનને ફિશરીઝ અલગ કર્યું છે અને હાલ મને ગુજરાતમાં ફિશરીઝ ઇન્ડિપેન્ડન્ટ આપ્યું છે. તો હું એની પૂરેપૂરી જવાબદારી સાથે કામ કરું અને વધારેમાં વધારે આવક ગુજરાતી કેવી રીતે વધે અને આપણા નાગરિકોને અને મછવારોને કેવી રીતે એનો બેનિફિટ મળે એવા મારા પ્રયત્ન છે. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા.